કરુણભાઈ, મારે બે ચાર કેટલાક જેને રેપિડ એક્શન કહીએ એવા પ્રશ્નોમાં મને રસ એટલા માટે છે કે આ જે આખી કથની આપણે જાણી એના ફલશ્રુતિ રૂપે એવું કેવું હોય કે અરુણભાઈના પાંચ ગમતીલા બાબતો એટલે પાંચ ગમા અને પાંચ અણગમા એવા કંઈ લિસ્ટ આઉટ કરવું હોય તો શું થઈ શકે? પુસ્તકોની વાત કરીએ તો ધ એસેન્ટ ઓફ મેન જે બ્રુનોસ્કીનું છે, ધ તાઓ ફિઝિક્સ કાપરાનું, થર્ડ વેવ ટોફલરનું, કાર્લ સેગનનું કોસ્મોસ, આ બધા પુસ્તકો મને ખૂબ ગમે. ગુજરાતીમાં વાત કરીએ તો ઘેર તો પીધા છે જાણી જાણી મનોદાદાનું અને એના અન્ય સાહિત્ય મેં વાંચ્યા. ટાગોર અને ઉમાશંકરની કવિતાઓ પણ મેં બહુ રસપૂર્વક વાંચી છે અને મારી લાઇબ્રેરીમાં જે એ બધું વસાયું છે. શરદ ગ્રંથાવલી ખરી, આપણા ધ્રુવભાઈનું પણ તત્વમસી અને સમુદ્રાંતિ કે એ બધું, ગાંઠ છૂટ્યાની વેળા, નારાયણ દેસાઈનું મારું જીવન એ મારી વાણી, આ બધા પુસ્તકો, મેઘાણીની કથાઓ, આ બધું મેં ખૂબ વાંચ્યું છે. અને બીજો મને એક બીજો ભદ્રવ્ય લાભ અદ્ભુત મળ્યો છે જે આજે હું એનું એનાલિસિસ કરી શકું છું કે લગભગ 12-15 વર્ષ મેં લોકભારતીનો ઉત્સવ વિભાગ સંભાળ્યો. તો મનુદાદાને કારણે બહુ બધા સાહિત્યકારો, ભાત ભાતના બધા વિદ્વાનો લોકો ત્યાં આવે અને એના વ્યાખ્યાનો ગોઠવાય. અમસ્તુ પણ આજે પણ અમારે બધા ઉત્સવો નિમિત્તે, તમે પણ આવી ચૂક્યા છો ઘણી વખત, તો બહુ સારા વક્તાઓના વક્તવ્યો ગોઠવાય, વ્યાખ્યાનો ગોઠવાય. તો ફરજના ભાગરૂપે અને શોખથી પણ આ બધાને મેં બહુ સાંભળ્યા. એવી જ રીતે અમારે ત્યાં મનસુખભાઈ સલ્લા, યોગેશભાઈ, ભરતભાઈ, આ બધા જે ભાષાના શિક્ષકો, અંગ્રેજીમાં પઠાણ હતા, આ બધા મિત્રોએ પણ, એ લોકોને હું એવું કહેતો કે દર વર્ષના અંતે હું એમ કહું કે મને બે કે ત્રણ ચોપડી કહો તમારા ગુજરાતી સાહિત્યની ઉત્તમ, એ હું વાંચી જાઉં. મને બાકી મને વિજ્ઞાનનું વાંચવું છે, પણ વર્ષના અંતે હું એમ કહું કે મને બે ત્રણ ઉત્તમ કૃતિઓ કહો તો એ હું જોઈ જાઉં ને એ હું વાંચી જતો. અચ્છા, આ બધું વાંચવાને કારણે ને આટલા બધા વિદ્વાનોને સાંભળવાને કારણે મારી રજૂઆતમાં, મારી લેખન શૈલીમાં એ સીધો આડકતરો પ્રભાવ આ બધો રહ્યો કે એના કારણે આ બધું સમૃદ્ધ થયું. અરુણભાઈ, એવું કેવું હોય કે બે કે ત્રણ એવી પ્રેરણા મૂર્તિ, આપણને કોઈ પૂછે કે આ આખી પ્રગતિ પાછળની પ્રેરણા મૂર્તિઓ કોણ, એમાં તો યાદી લાંબી થઈ શકે, પણ હું બે કે ત્રણ ઉપર સીમિત કરવા માંગુ છું. છતાં હું કહું કે ભાઈ હું એને ત્રણ ગ્રુપમાં પણ વહેંચી શકું એવું મને લાગે છે. વડીલોમાં જોઈએ તો સ્વાભાવિક રીતે જ નાનાભાઈ, મનુભાઈ, બુચભાઈ, મુરશંકરભાઈ, એ બધા અમારા જે વડીલો હતા એ. પણ એ સિવાયના હું કહું તો કાંતિસેન શ્રોફ, કાંતિ કાકા, બળવંતભાઈ, મેં કહ્યું એમ અનિલભાઈ ભટ્ટ તો મારા પ્રાથમિક શિક્ષણના ગુરુ ખરા જ. મને અનિલભાઈ બધા બહુ સારા મળ્યા. અનિલભાઈ કામદાર, અનિલભાઈ કામદાર, અનિલ ગુપ્તા, અનિલ કાણે, અનિલભાઈ શાહ, આ બધા અનિલ લોકોએ પણ મને બહુ પ્રેરણા આપી. એ પણ પંચમહા ભૂતમાંનું જે તત્વ છે એટલે એ પણ સાથે રહ્યું બરાબર. થોડાક અભિપ્રાય મારે જાણવા છે, અરુણભાઈની દ્રષ્ટિએ આજનું શિક્ષણ કેવું છે? મને એવું લાગે છે કે આજે માહિતીઓનો જે ધોધ વહે છે એવો કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતો.
કારણ કે આપણી પાસે એ માહિતીઓ ટૂંક સમયમાં સચોટ રીતે મેળવવા માટેના સાધનો જ ઉપલબ્ધ નહોતા ત્યારે એ છે. પણ હું એમ માનું છું કે આ માહિતી છે એને જ્યારે તમે સર્જનાત્મક દ્રષ્ટિકોણથી, રચનાત્મક અભિગમથી એ લોક કલ્યાણ અર્થે વાપરી શકો તો એ જ્ઞાનમાં પરિણમે છે. હવે લોક કલ્યાણ માટે વાપરવું એટલે શું? તો કે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ એને હાનિ પહોંચાડ્યા વગરની આપણી જે વિકાસ યાત્રા હોય એમાં એ વપરાવી જોઈએ તો એ જ્ઞાનમાં પરિણમે. તો આજના શિક્ષણ માટે મને એમ કહેવું જોઈએ કે માહિતીવાળું પાસું એ આપણું ભૂતકાળમાં ક્યારેય નહોતું એટલું અત્યારે સમૃદ્ધ સમૃદ્ધ બરાબર છે. એને જો આપણે સાહિત્યક શૈલીમાં વર્ણવવું હોય તો હું એમ કહું કે આ માહિતી જે સમૃદ્ધ થઈ છે એને સમરસ કરવાની જરૂર છે. અને એ સમરસ કરવા માટેની દ્રષ્ટિ એનો અભાવ છે. એટલે હું અત્યારના શિક્ષણને સંપૂર્ણપણે નથી વખોડતો, પણ હું એમ કહું કે અત્યારના શિક્ષણને ની શક્તિ વધી છે પણ દ્રષ્ટિનો અભાવ છે. એટલે જો એ શક્તિને દ્રષ્ટિ મળી જાય તો એ બહુ ઝડપથી અનેક ગણો ફાયદો અપાવી શકે એમ છે. એટલે એમ કહેવાય કે રો મટીરીયલ પુષ્કળ છે પણ પ્રોસેસરમાં આપણે ક્યાંક મુશ્કેલીમાં. એટલે પ્રોસેસરની વાત કરીએ ને એટલે આપણો આજનો શિક્ષક આવે અને આજનો વિદ્યાર્થી આવે. કદાચ મને ખ્યાલ નથી પણ શરૂઆતમાં જે તમે વાત કરી કે તમે જે રીતે ભણ્યા એમ આજે કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીને ભણાવવાનો પ્રયાસ કરે તો માતા પિતા પણ નથી સ્વીકારવા તૈયાર. એ પણ એક એવું પરિબળ છે. તો એ શિક્ષક વિદ્યાર્થી અને માતા પિતા એની દ્રષ્ટિએ આજનો સમય કેવો લાગે છે? હા, મને એવું લાગે છે કે અત્યારના પેરેન્ટ્સમાં જે અવેરનેસ છે એ ભૂતકાળમાં ક્યારેય નહોતી. એટલે અવેરનેસ જબરજસ્ત આવી છે. એ અવેરનેસને પણ દ્રષ્ટિની જરૂર છે. એટલે આપણે થવું એ જોઈએ કે અત્યારનું જે શિક્ષણ છે એ ખાસ કરીને ડિગ્રી અથવા માર્કશીટ અથવા તો પર્સન્ટેજ ઓરિએન્ટેડ થઈ ગયું છે. એને આપણે જીવનલક્ષી બનાવવાની જરૂર છે. હવે આ જીવનલક્ષી બનાવવું હોય તો અગેન પાછી વાત ગાંધીજીની જ આવે છે. જે તમે કહો છો કે ભાઈ તમે આટલા બધા દેશ ફર્યા, આટલી બધી જગ્યાએ તક મળી, છતાં આપણે પાછું ફરી ફરીને અહીંયા ખીલે કેમ બંધાણા? તો એ એટલા માટે કે એ એ વાત જ સાચી છે. હું આપણા જાણીતો જ દાખલો આપું છું કે જેમ ગેલેલિયોને કહેવામાં આવ્યું કે ભાઈ તું જો આટલું સ્વીકારી લે કે કેન્દ્રમાં પૃથ્વી છે તો બચી જાય, બચી જઈશ, બરાબર. પણ એણે ન સ્વીકાર્યું અને અંતે એણે મોત સ્વીકાર્યું. પણ તમે જાણો છો કે એનું અદ્ભુત અને એણે એ જે અંતે વાક્ય કહ્યું કે હું મરી જઈશ પછી પણ કેન્દ્રમાં તો સૂર્ય જ રહેશે. એટલે જે સત્ય છે તે શાશ્વત છે. એમ શિક્ષણનું સત્ય જ ટકશે ને અંતે. ભલે કદાચ અત્યારે આ સમાજ આ શિક્ષણમાંથી પાછો નહીં ફરે તો આવતીકાલે એને પાછું ફરવું પડશે. પણ ગાંધીજીએ જે વાત કહી હતી કે તમારા શિક્ષણનું માધ્યમ વાહક એ તો કોઈને કોઈ પ્રકારનો ઉત્પાદક શ્રમ જ હોઈ શકે, શરીર શ્રમ. તમારું જે ઉત્પાદન છે એ માટે બે જ વસ્તુની જરૂર છે, એક માસ અને એનર્જી. કોઈ પણ વસ્તુ તમે લો, રોટલીથી માંડીને મોબાઈલ સુધીને, તો દરેકમાં આ બેની જ જરૂર છે. ઇવન આપણું બ્રહ્માંડ જે બિગ બેંગ થિયરી પ્રમાણે મહાવિસ્ફોટ થયો તો એમાંય બે જ વસ્તુ બહાર પડી હતી ને, માસ અને એનર્જી. એટલે હું એમ કહું કે આખા બ્રહ્માંડની જે રમત છે એ રમત કે કુદરતે નાખેલો ખેલ એ એ આ માસ અને એનર્જી બેઝ જ છે. પ્રશ્નો એના જ છે. પર્યાવરણના લો, સંસ્કૃતિના લો, પ્રકૃતિના લો, જે કંઈ લો, એ જે કંઈ પ્રશ્નોનું ઓરિજિન તો અહીંયા જ છે. તો પછી ગાંધીજીએ અદ્ભુત વાત કહી હતી કે તમે તમારા જરૂર પ્રમાણેનો જે માસ અથવા તો એને કાચા માલને પાકામાં પરિવર્તિત કરવા માટેની જરૂરી ઉર્જા
એ જો તમે પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોમાંથી વાપરશો તો ક્યારેય દુઃખી નહીં થાવ. તો આપણે ફરી ફરીને એવું જ શિક્ષણ આપવું પડશે કે આપણા રોજબરોજની જીવન માટેની ઉપયોગી તમામ ચીજ વસ્તુઓ એ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી જ વપરાતી હોય. આ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી વાપરવું એટલે જ ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ. આ ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ વાળું શિક્ષણ એટલે જીવનલક્ષી શિક્ષણ. જીવનલક્ષી શિક્ષણ એટલે નહીં તાલીમ, નહીં તાલીમ એટલે ગાંધીજીએ આપેલી જીવન અને શિક્ષણની આખી એક દ્રષ્ટિ. હવે આજે મજાની વાત એ છે કે યુનેસ્કો પણ એ જ કહે છે, ભલે એ ગાંધીજીનું નામ નથી લેતા, પણ તમે નામ ગમે તે લો, પણ મને ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ આ યુનેસ્કો અને સરકારને એ આમ જઈ રહી છે. મેં કીધું ના, મને તો બહુ આશાનું કિરણ દેખાય છે, કારણ કે કપિલ સિબ્બલ હોય કે આપણું કેન્દ્રનું શિક્ષણ ખાતું હોય કે યુનેસ્કો હોય, એ જે કંઈ કહે છે અત્યારે કે આવું શિક્ષણ હોવું જોઈએ, એ બધી જે વાતનો તમે જો બહુ બારીકાઈથી અભ્યાસ કરો તો એ અંતે નહીં તાલીમના મુદ્દાઓ જ છે. એને મૂળ તો ત્યાં જ, મૂળ તો ત્યાં જ જાય છે. એટલે મને બહુ આશા છે આ સતત સર્વગ્રાહી મૂલ્યાંકન વાળી જે વાત છે, હા એ પણ એમાંથી જ આવી. એટલે આપણે કીધું એથી દુખી ન થવું કે ગાંધીજીનું નામ કેમ નથી લેતા. મને હમણાં જે કપિલ સિબ્બલની આપે વાત કરી, ઓન ડિમાન્ડ એક્ઝામની વાત છે. મને ખ્યાલ છે કે લોકભારતીમાં નીચે બેસીને આજની તારીખે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તૈયાર થાય ત્યારે એ પોતે ઝાડ નીચે બેસીને પણ કામ કરી શકતા હોય છે. એનો અર્થ એવો છે કે વિદ્યાર્થીને કોઈ સેટ ટાઈમ ટેબલ નથી, પણ એને એમ લાગ્યું કે ભાઈ આ મારું કામ પૂરું, ચાલો મારું પરીક્ષણ થવાનું હોય તો કરી લો. અને એથી આગળ કહું કે કદાચ વિશ્વમાં જે પ્રોફેસર યશપાલે આની વાત કહી છે, પણ ત્યાં હિન્દુસ્તાનમાં તો નથી જ, કે સ્નાતક કક્ષાની પરીક્ષા લેનારો એ અંગૂઠા છાપ પણ હોઈ શકે. અમારે ગોપાલનની પરીક્ષા લેતો હોય તો એક માણસ એવો પણ હોય કે જે ગોપાલનના ક્ષેત્રમાં સફળ થયો છે, એ ડોક્ટરેટ નથી, સ્નાતક નથી, અનુસ્નાતક નથી, પણ એ મૂલ્યાંકન કરવા બેસે છે, કારણ કે એણે એ જીવનમાં કરીને બતાવ્યું છે, એનો એ અનુભવ ધરાવે છે. તો આ આ બધી જે વાત છે નહીં તાલીમની કે એ, એટલે હું એમ કહું છું કે આ ગાંધીજીએ કે નાનાભાઈએ કે મનુભાઈએ કહ્યું માટે હું નથી સ્વીકારતો, અથવા તો આ આખું દુનિયા રખડીને આપણે લોકભારતી એ પણ અંતે એક સ્થૂળ સંસ્થા નથી. લોકભારતીત્વ જે છે, લોકભારતીનું સત્વ તત્વ છે, એ અંતે એક વિચાર છે. તો એ જે વિચાર છે એને આપણે સલામ છે, એને સમર્પિત છીએ. એ ખીલે બંધાવવું છે, મારી ગરજે બંધાવવું છે, કારણ કે મને એમાં સત્ય દેખાય છે. એટલે ગાંધીજીએ કહેલી વાત આપણે અંધશ્રદ્ધાથી કે એણે કહ્યું માટે નથી સ્વીકારતા, પણ એ સત્ય છે માટે સ્વીકારીએ છીએ. પણ એક વસ્તુ એવી નથી લાગતી અરુણભાઈ કે જે શ્રમની કેળવણીની વાત હતી કે શ્રમ દ્વારા જ તમે, જે માનો કે પ્રવૃત્તિ પણ એક પ્રકારનો તો પરિશ્રમ છે, અને પરિશ્રમમાંથી શીખવાની વાત શરૂઆતમાં આપણે કરી, તો હવેનો એક આખી માનસિકતા જ જ્યાં શ્રમ ન જ હોય અથવા ગેરહાજર હોય એ જ વ્યવસ્થાનો સ્વીકાર કરવાની બનતી જાય છે. લોકભારતીમાં મેં જોયું છે આજની તારીખે કે ત્યાં સફાઈ કામદારનું કામ પણ વિદ્યાર્થીઓ કરે છે, વિદ્યાપીઠમાં પણ એમના ઉચ્ચ હોદ્દેદારો પણ સફાઈનું કામ કરે છે, અધ્યાપકો પણ જોડાય છે. તો આ એક પ્રકારનો ક્લેશ થાય છે એવું નથી લાગતું? એટલે મૂળ શું છે કે દરેકને આ થોડું અધ્યાત્મનું ક્ષેત્ર આવી જાય છે. હું તો એમ કહું કે માણસને દુઃખ શેનું છે, માણસ દુઃખી શું કામ છે, તો કે સુખનો અભાવ છે, બરાબર. પણ એ કયો સુખ એને જોઈએ છે? તો એને ભૌતિક સુખ જોઈએ છે. તો આ ભૌતિક સુખ પાછળની આંધળી દોઠ અને બધું એને રિમોટ કંટ્રોલથી જ કરવું છે. આજે તમે જુઓ કે આ નવી પેઢી છે છોકરાઓની, હું તો બહુ હસીને એ દ્રષ્ટાંત આપતો હોઉં છું કે એ સોફામાં બેઠું બેઠું રાડ નાખે છોકરું, મમ્મી અહીંયા આવો, મમ્મી અહીંયા આવો. મમ્મી બિચારી
કપડાં ધોતી હોય, વાસણ ઉટકતી હોય કે રસોઈ કરતી હોય, દોડીને આવે તો શું છે બેટા? તો કે પેલું રિમોટ દેતો, મારે ચેનલ ફેરવવી છે. ના પણ એટલે અરુણભાઈ, આપણે ત્યાં કેળવણીની સંસ્થાઓમાં પણ શું થયું, શ્રમ ઉપર પાબંદી આવી ગઈ. હા, આપણને ખબર છે કે કેટલાક એવા બનાવો બન્યા કે આપણે અધ્યાપન માટેની જે સંસ્થાઓ હતી એમાંથી પણ એ કામને બાદ કરી નાખ્યું. બરાબર. કદાચ ગુજરાત વિદ્યાપીઠ એક એવી વિરલ સંસ્થા છે કે જ્યાં છાત્રાવાસને આપણે ફરજિયાત કર્યું છે, પુનઃ પ્રસ્થાપિત કર્યું. પણ બાકી કોઈ જગ્યાએ તો ઇવન પીટીસીના આવતી પેઢીના શિક્ષકો પાસે કામ થતું નથી. સામે તમે જુઓ તો એવું પણ છે કે એ ઘરમાં કામ કોઈ પાસે કરાવનાર ગૃહિણી પાછી જીમમાં જઈને પોતાના સ્નાયુઓ જળવે એના માટેની ખર્ચ કરે છે. એટલે આ એક દ્વંદ્વ ચાલે છે એવું લાગે છે. એ વાત સાચી છે, પણ એ પણ સમજાશે એવું મને લાગે છે. અત્યારે તમે આશાવાદી છો? હા, એટલા માટે કે વિકલ્પ નથી. એટલા માટે હું એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એમ કહું છું કે ભાઈ, ગમે એટલા ધર્મગુરુઓ કે ગમે એટલી સત્તાએ એમ કહ્યું હોય કે ના, કેન્દ્રમાં તો ભાઈ પૃથ્વી જ છે, પણ એને કેમ સ્વીકારવું પડ્યું કે ના ભાઈ, સૌરમંડળના કેન્દ્રમાં તો સૂર્ય છે? એ એટલા માટે સ્વીકારવું પડ્યું કે એ સત્ય છે. એમ આપણા શિક્ષણમાં પણ એ જ સ્વીકારવું પડશે. તમે જે કહો છો એ પ્રશ્ન તો છે, એટલે કદાચ વધુ સમય લેશે, પણ અંતે આવવું તો અહીંયા જ પડશે, કારણ કે એમાં વિકલ્પ નથી બીજો કોઈ. એવું પણ અરુણભાઈ એવું લાગે છે કે આજે બધા લોકોને ઇજનેર થઈ જવું છે, ડૉક્ટર થઈ જવું છે, MBA થઈ જવું છે, કોઈને પાયાના વિજ્ઞાન માટે કે વિજ્ઞાની થવાની ખેવના માટે કે વિજ્ઞાનની મૂળ સંકલ્પના જાણવા માટે ની જે ચિંતા અથવા તો જિજ્ઞાસા હોવી જોઈએ એ ધીમે ધીમે ઘટે છે એવું મને લાગે છે. હા, એ વાત સાચી છે કે પાયાનું જે વિજ્ઞાન છે, બેઝિક સાયન્સ જેને કહેવામાં આવે, એમાં સંખ્યા ઘટતી જ જાય છે. એ વાત સાચી છે. પણ ઓવરઓલ તમે આપણી જે દુનિયાની કુલ વસ્તીના સંદર્ભમાં જુઓ તો મારા અભ્યાસ પ્રમાણે એમાં એટલી બધી ઘટ આવી હોય એવા આંકડા નથી. થોડીક સંખ્યા છે, પણ વસ્તીના સંદર્ભમાં એ શરૂઆતના કાળમાં જે હતી એટલી તો જળવાઈ રહી છે. એક સીધો પ્રશ્ન પૂછો અરુણભાઈ, કે માની લ્યો કે શિક્ષણ વિભાગ અરુણભાઈ દવેને સોંપવામાં આવે તો એ શિક્ષણમાં એવા કયા 2-3 એવા પાયાના ફેરફાર કરવાનું ઈચ્છે કે જેથી કરીને અત્યારે જે પ્રશ્નાર્થો છે શિક્ષણ પદ્ધતિ સામે, એમાં કોઈ બદલાવ આવી શકે? એમાં ત્રણે ક્ષેત્રે કરવું પડે. એક, પ્રવેશની પદ્ધતિ આખી બદલી નાખવી પડે. એ મેરિટના બદલે માણસ જે ભણનાર છે વિદ્યાર્થી, એને શેમાં શોખ છે, રસ, રુચિ, કૌશલ, એ બેઝ થવો જોઈએ. બીજું, આ પરીક્ષા પદ્ધતિ અથવા તો એમ કહીએ કે મૂલ્યાંકન પદ્ધતિ આખી બદલાવી પડે. બરાબર છે. અને ત્રીજું, કે તમારી પાસે અભ્યાસ પૂરો થયા પછી જે કામ મેળવવાનું છે એને ડિગ્રી અને પર્સન્ટેજ સાથે લિંકઅપ કરવાનું છોડી દેવું જોઈએ. છોડી દેવું. બરાબર. અને એક છેલ્લો પ્રશ્ન, અને આમ અરુણભાઈ ઘણી વાર એની વાત કરે છે કે આ સંવેદનાની, લાગણીના શિક્ષણની, કેળવણીની જરૂર છે, તો આ સમજ આજના સમયમાં કેટલી છે? કારણ કે લગભગ યુનિવર્સિટીનું કે ક્લાસરૂમનું સ્ટ્રક્ચર છે એ અરુણભાઈ સંવેદનાવિહીન થઈ ગયું છે. શરૂઆતમાં જે તમે વાત કરી કે માહિતીનો સ્ત્રોત હોવો એ આ સમયનો બહુ મોટો ખજાનો છે, એ માહિતીનો સ્ત્રોત છે એ ખજાના હેઠળ આપણો વિદ્યાર્થી દબાઈ પણ રહ્યો છે. તો એમાં સંવેદના ટકાવી રાખવી હોય તો એક શિક્ષક તરીકે હું શું કરું? માની લો કે આવતીકાલનો શિક્ષક અરુણભાઈને આ પ્રશ્ન પૂછે છે કે અરુણભાઈ, મને 2 રસ્તા બતાવો કે મારા વર્ગખંડમાં હું મારી સંવેદનાને જીવતી રાખું અને સામેનાની સંવેદનાનો બરાબર આદર કરું. લાગણીની કેળવણી કેવી રીતે? મને એવું લાગે છે કે એક મનુષ્ય તરીકે
આપણે અન્ય પશુ પંખી પ્રાણીઓથી જ્યાં જુદા પડીએ છીએ એના મૂળમાં જઈએ તો એ છે કે બીજા બધા જ પશુ પંખીઓ છે તે પ્રકૃતિને આધીન છે. મનુષ્ય એક જ કુદરતે એવો બનાવ્યો કે જે પ્રકૃતિને આધીન નથી. તો આપણે પ્રશ્ન એમ થાય કે કોને આધીન છે, તો એવો જવાબ મળે છે કે એ સંસ્કૃતિને આધીન છે. તો સંસ્કૃતિ કોના ઉપર અવલંબે છે, તો કે એ સંસ્કાર ઉપર અવલંબે છે. તો આ સંસ્કારનો સ્ત્રોત કયો છે, તો કે એ શિક્ષણ છે. તો આ કેવું શિક્ષણ હોવું જોઈએ કે જે આપણને મનુષ્યત્વને ઉજાગર કરવામાં ખપ લાગે. તો મનુષ્યત્વને ઉજાગર કરે એવું જો શિક્ષણ આપવું હોય તો જેમ ગાંધીજી સત્ય અને અહિંસાને બહુ કહે છે, એમ હું મારી સમજ પ્રમાણે એમ ખ્યાલ કરું છું કે એ સંવેદના અને શ્રદ્ધા. તમે બીજું કંઈ ના આપો પણ માણસને સંવેદનશીલ બનાવશો એટલે એ પ્રકૃતિને સાચવતો થશે, અને શ્રદ્ધાવાન બનાવશો એટલે એ સંસ્કૃતિને સાચવતો થશે. અને જે શિક્ષણ સંસ્કૃતિ અને પ્રકૃતિને સાચવી શકશે એ ક્યારેય કોઈ પણ પ્રશ્નમાં પાછી નહીં પડે. એટલે આપણે એક સંવેદનશીલ શ્રદ્ધાવાન જાગૃત નાગરિક બનાવવાનો છે. હવે આ જે સંવેદના છે એ આપણે કોઈ ટેબ્લેટથી તો નિરૂપી શકવાના નથી, એટલે એને કુદરતમાં બનતી ઘટનાઓ એનાથી જો તમે એને પરિચિત કરાવો અને એ વિજ્ઞાન તમે એવી રીતે ભણાવો કે પ્રકૃતિના વર્ણનોવાળી ઇવન કવિતાઓ પણ તમે જો એવી રીતે ભણાવી શકો તો તમે એને આ ચૈતન્ય સભર સૃષ્ટિના રચયિતા તરફની એક શ્રદ્ધા જગાડી શકો. આજે શું છે મારી દ્રષ્ટિએ કે આખું આપણું જીવન છે તે પ્રતીકોથી આપણે જીવીએ છીએ. તમે બીમાર છો ને હું તમારી ખબર પૂછવા આવું તો કંઈક ફળ લઈને આવું, મારે તમારું સન્માન કરવું છે તો હું શાલ ઓઢાડું, પરીક્ષા છોકરાની છે તો આપણે એને વિશ કરવા જઈએ તો પેન લઈને જઈએ, અને જબરજસ્ત વર્મુ દ્રષ્ટાંત તો વેલેન્ટાઇન ડે છે કે એમાં તમે બધા અનેક પ્રકારના પ્રતીકોથી આપો છો. તો હું એવું સમજું છું કે જે દિવસે આપણો સમાજ એ પ્રતીકો નહીં પણ પ્રતીતિથી જીવતો થશે તેથી એ સંવેદનશીલ કહેવાશે. કારણ કે હું તમને ચાહું છું એની હું પ્રતીતિ નથી કરાવી શકતો એટલે મારે પ્રતીકનો આધાર લેવો પડે છે. એટલે હું હસવામાં એમ કહું કે ત્યારે હું પ્રતીકને દાડીઓએ લઈ જાઉં છું, એ મારો દાડીઓ છે પ્રતીકે, કારણ કે હું એને પ્રતીતિ નથી કરાવી શક્યો. તો જે દિવસે તમે પ્રતીતિ કરાવી શકશો કે તું જલ્દી સાજો થઈ જા પછી મારે ફળ લઈ જવાની જરૂર નથી, એના માટે આપણું ફળ ખાઈને ત્યાં એ સાજો નથી થઈ જતો. પણ આપણને એમ થાય છે કે એમને એમ જશું ને તો સારા નહીં લાગી, એટલે પ્રતીકને આપણે એજન્ટ બનાવવાની આવશ્યકતા નથી. હા, પણ એ પ્રતીતિ ક્યારે થશે કે તમારી વચ્ચે એક ટ્યુનિંગ ઊભું થાય. એ ટ્યુનિંગ ઊભું ક્યારે થાય કે હૃદયથી સંવાદ થાય. તો આ માટે તમારામાં રહેલા સદગુણો જે છે તો આપણામાં રહેલી સંવેદના જ આમાં કામ લાગે. અરુણભાઈ, મને એમ લાગે છે કે આખા સંવાદ ગોષ્ઠીના સમાપનમાં તમે એટલી કોર એલિમેન્ટવાળી વાત કહી દીધી છે કે એના ઉપરથી ખ્યાલ આવે કે અરુણભાઈ દવેનું આખું શરૂઆતનું જીવન સંવેદનાસભર રહ્યું. અને જે એક છાત્રાલયનો પ્રસંગ વર્ણવ્યો કે જેમાં એક શ્રદ્ધા હતી કે અમારો વિદ્યાર્થી છે, બસ વિદ્યાર્થી છે એટલે વિદ્યાર્થી છે, તે જે કહે છે તે સાચું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ પ્રતીતિ જ્યારે થઈ હોય એ દીકરીઓને ભવિષ્યની અંદર કે નજીકના કાળમાં આવું સમજાયું હોય કે નહીં વાંધો નથી, પણ એની સાથે કોઈ આવો બનાવ બનાવ્યો હશે ત્યારે એને અંદરથી જવાબ મળ્યો હશે. અને આ અંદરથી જવાબ મળવો એ હકીકતમાં સંવેદનાની વાત છે. મને એમ લાગે છે
કે અરુણભાઈ દવેને એક સ્થૂળ સ્વરૂપે ઓળખાણ હતી, પણ એક બહુ સૂક્ષ્મ યાત્રા, નાના 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 મુદ્દાની યાત્રાથી આજે એવું બન્યું છે કે મુઠ્ઠી ઉંચેરા માનવી. મને ખાતરી છે કે તમે નહીં સ્વીકારો આ વાતને, પણ કેવો હોવો જોઈએ આવતીકાલનો શિક્ષક, આવતીકાલનો વિદ્યાર્થી, આવતીકાલનો સમાજનો માણસ સમજે કે કેવી રીતે એક વ્યક્તિમાંથી એક વ્યક્તિત્વ ઘડાતું હોય છે અને લક્ષણમાંથી લાક્ષણિકતાઓ ઘડાતી હોય છે, એ આજના સંવાદમાંથી પ્રાપ્ત થયું. અને હું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ વતી આભાર નહીં માનું, કારણ કે આપની જ સંસ્થા છે, પણ હું આનંદ વ્યક્ત કરું છું અને અમારી પેઢી તરફથી આનંદ વ્યક્ત કરું છું કે એક સુંદર મજાનું નજરાણું આજે અમારા કચકડે આપના આ સંવાદથી સંગ્રહાયું છે. મને હજુ એક છેલ્લે ઉમેરવાનું મન થાય, હાજી, આપણા વિજ્ઞાનના અભ્યાસના સંદર્ભમાં કે આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે વિરાટમાં વિહરવું અને પરમાણુમાં પ્રવેશવું, આવી ક્ષમતા જો આપણે મેળવી શકીએ તો આપણે સંવેદના અને શ્રદ્ધા બંનેને પામી શકીએ. અને એ જો આપણે આપણા વિદ્યાર્થીઓમાં નિરૂપણ કરી શકીએ તો આપણું શિક્ષકત્વ સરસ રીતે ઉજાગર કરી શકાય. આવું મને ભગવાને અનેક રીતે અનુકૂળતાઓ કરી આપીને પૂરું પાડ્યું છે, એટલે અંતે થોડું ઘણું કંઈ થઈ શક્યું છે એનો સંતોષ છે, પણ અંતે ભગવાનને જ આ બધું સમર્પિત છે. એટલે એક બહુ મોટો સ્વીકાર. ઉમાશંકરભાઈ કહે છે, વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, એમ આપણે એક નથી પણ અનેક જીવ આપણા માયલા છે, એમનો આપણે સૌ આદર કરીએ. ફરી એકવાર હું મારો અહોભાવ વ્યક્ત કરું અરુણભાઈ, અને પ્રાર્થના કરું કે આવતા વર્ષો વધુ વધુ ઉજાગર થાય એવા કાર્યો આપના દ્વારા સમાજ સમક્ષ મુકાતા રહે. નમસ્કાર. નમસ્તે.